घोर अपमान इतिहास ने बदलवानो प्रयास राम ने बदलवानो प्रयास डायरेक्टर ओम राउत पासे थी दंड वसूलवामां आवो जोईए बे चार डायलॉग काढवाथी रामायण बदलवानी नथी आदिपुरुष मूवीना डायरेक्टर ओम राउत सामे फरियाद नोंधवा अरजी कराई छे। ओम राउत सामे आईपीसी कलम 295 ए 153 ए 504 तथा आईटी एक्ट 2000 अधिनियम मुजब फरियाद नोंधवा अरजी कराई छे। जापानना देशो द लेजेंड ऑफ प्रिंस रामा बनावी हती जेमा कोई भूल ज नथी। भारत देशना डायरेक्टरे हिंदूओनी धार्मिक लागणीओ दुभावी छे। एडवोकेट ओम शर्मा सूरत थी। આજે જે આદિપુરુષ મૂવી જે 16 તારીખે રિલીઝ કરી છે બોલિવૂડ દ્વારા, ઓમ રાવત જેના ડાયરેક્ટર છે, એમણે રામાયણ પર કોઈ પણ જાતના રિસર્ચ કર્યા વગર, કોઈ પણ કથનોને વગર પુરાવે ગમે તે રીતે બતાવેલ છે। આજે પણ આપણે રામાનંદ સાગરની જૂની રામાયણની વાત કરીએ તો એમાં જે તમામ પાત્રો, કથનો, પોશાકો, ભાવ, સ્વભાવ, આદર, પ્રેમ જે બતાવેલ છે તે ખૂબ જ સરસ રીતના બતાવેલ છે, જેને કોઈ પણ હિન્દુ ધર્મના લોકોને લાગણી દુબાઈ નહીં એવી રીતના બતાવવામાં આવે છે। જાપાન દેશની વાત કરીએ તો 1993માં રિલીઝ થયેલી ધ લેજન્ડ ઓફ રામા મૂવી, જે ભલે કાર્ટૂન બેઝ પર હતી પણ એ મૂવી જે બહારના દેશોએ બનાવેલી, તેણે પણ કેટલી સારી રીતના સાચવીને જેનાથી કોઈ પણ હિન્દુ ધર્મના લાગણી નહીં દુબાઈ એ રીતની બનાવેલ છે। ભારત દેશમાં બનેલી આદિપુરુષ મૂવી તદ્દન ખોટા પાયા પર બનેલી છે, જે ધાર્મિકને પોતાનો આધાર બનાવીને, ફક્ત ને ફક્ત કમાણીનું એક સાધન બનાવીને આ મૂવીને મનોરંજન માટે બનાવવામાં આવેલી છે। પરંતુ આ રામાયણ એક મનોરંજનનું સાધન નથી, તે એક કથા છે, તે ખૂબ જ મોટો ગ્રંથ છે, તેનાથી જોડાયેલી લાખો કરોડો લોકોની આપણી હિન્દુ ધર્મની આસ્થા છે, જેના વિશે ખોટું આપણે જોઈ નહીં શકતા। આજે છેલ્લા ઘણા વર્ષોથી બોલિવૂડવાળા આવી રીતના ફિલ્મ બનાવીને ખોટી રીતના પાત્રોને ખોટી રીતના બતાવવામાં આવેલ છે। શ્રીરામ ભગવાનના પાત્રને ખોટી રીતના બતાવેલ છે। લંકાના જે રાજા છે, મહાન જે શિવભક્ત છે રાવણ, એને સોનાની લંકાને કાળી બતાવવામાં આવે છે, કાળી બિલ્ડિંગો બતાવવામાં આવે છે, જે તદ્દન ખોટી છે। રાવણ એક મહાન બ્રાહ્મણ રાજા હતો, જેના હાથમાં નોનવેજનું એક પીસ હાથમાં લઈને એક પક્ષી જે ચામડ ચીડી છે એને ખવડાવવામાં આવે છે, તે કેવી રીતના જોઈ શકે। આજે આપણે મંદિરમાં જે ભગવાનોને જે પૂજવા જઈએ છીએ, એ ભગવાનનો જે આકાર છે, એનો જે પ્રેમ આદર છે, તે આદરને આ રામાયણ આદિપુરુષમાં તદ્દન ખોટી રીતે બતાવવામાં આવેલ છે। આવી રીતના ચલચિત્ર જોઈ, આવી મૂવી જોયા બાદ અમારી લાગણી, અમારી તથા લાખો કરોડો હિન્દુઓની લાગણી દુબાઈ છે। જી, મારું નામ એડવોકેટ સોનલ શર્મા છે, હું વકીલાતના વ્યવસાયમાં જોડાયેલ છું। આજે ફિલ્મનો વિવાદ આવ્યો છે, શું છે? હા, તારીખ 16/6/2023ના રોજ આદિપુરુષ નામની બોલિવૂડના ઓમ રાઉત ડિરેક્ટરે જે મૂવી પ્રોડ્યુસ કરી છે, ડિરેક્ટ કરી છે, એ બાબતે જે મૂવીની અંદર જે ચલચિત્ર, વાણી, વ્યવહાર, પોશાક, જે કંઈ રામાયણને લગતા બતાવવામાં આવેલા છે તે તદ્દન આપણા ગ્રંથના તદ્દન વિરુદ્ધ બતાવવામાં આવ્યું છે, અને ભારત દેશના તથા સમગ્ર વિશ્વના હિન્દુ દેવી દેવતા અને હિન્દુ લોકોની આસ્થાને ઠેસ પહોંચે તેવું બતાવવામાં આવે છે, જે ખૂબ જ અપમાનજનક લાગી રહેલું છે। એડવોકેટ કુમાર બારૈયા, કઈ રીતની ફિલ્મને બતાવવામાં આવી છે અને કઈ રીતે? આજે આદિપુરુષ હમણાં 16 તારીખે રિલીઝ કરવામાં આવેલી છે, જેના ડાયરેક્ટર ઓમ રાવત છે। તેને જ્યારે મૂવી રિલીઝ કરવામાં આવ્યું એ પહેલાં એવી રજૂઆત કરેલી મીડિયા સામે કે આ જે મૂવી છે તે તેમને રામાયણ ગ્રંથ છે તેને અનુરૂપ બનાવેલી છે, પરંતુ જ્યારે મૂવી રિલીઝ થયું તેના ઉપર વાદ વિવાદ ઊભા થયા, ત્યારબાદ એને પોતાનું સ્ટેટમેન્ટ બદલ્યું અને ત્યાર પછી એવું કીધું કે આ જે મૂવી છે તેમને રામાયણથી પ્રેરિત થઈને તેને અનુરૂપ બનાવવાનો પ્રયત્ન કરેલો છે, અને તે આજે જે આજે બધા એક્ટરો છે, રામ ભગવાન છે, હનુમાનજી છે, રાવણ છે, તેના જે ડાયલોગો છે તેમાં પણ તે ચેન્જ કરીને ફરીથી નવે રૂપ
આ વધારાના જે ખરાબ કથનો કહે છે તે બધું કાઢીને નવેસરથી ફરીથી રિલીઝ થશે તેવી વાત કરેલી છે, પરંતુ હકીકતમાં તો આજે રામાયણ આદિપુરુષ બનાવવામાં આવેલી છે તે માત્ર અમુક ડાયલોગો ચેન્જ કરવાથી ભગવાન પ્રત્યેની જે લાગણી દુભાયેલી છે તે આ રીતે પૂરી થાય તેમ નથી. તેના માટે આ મૂવીને બેન જ કરવી જોઈએ, જેમ નેપાળ દેશે બેન કરી છે તે રીતે જ આપણે ભારત દેશમાં પણ મૂવી બેન થવી જોઈએ. ભારતીય ગૌરક્ષમજ ધર્મેશ ગામી. જે રીતના આદિપુરુષ નામની જે ફિલ્મ છે અને ફિલ્મને લઈને જે હાલ વિવાદ છે એ વિવાદ યોગ્ય છે. જે આ બોલિવૂડના લોકો છે એ લોકો આવી વાહિયાત ફિલ્મ બનાવે છે. આ રીતના કોઈ પણ ધર્મના લોકોનું અપમાન કરવાનું, દેવી દેવતાઓનું અપમાન કરવાનું આ દેશની અંદર જાણે ચલણ થઈ ગયું છે. એટલે આ રીતના કોઈ પણ બોલિવૂડના ડાયરેક્ટરો હોય એ ક્યારે પણ કોઈના ધર્મના લોકોની લાગણી સાથે લડવાનો અધિકાર કોણે આપ્યો છે એમને? એટલે આ રીતને જે પણ ફિલ્મ છે એ બેન થવી જોઈએ, અને ખાસ કરીને આદિપુરુષ જે ફિલ્મ બનાવી છે તેમને કડકમાં કડક સજા થવી જોઈએ. અને આ નેપાલ જો બેન કરી શકતું હોય આ ફિલ્મ, તો ભારત સરકાર કેમ બોર્ડ આ ફિલ્મને બેન ના કરી શકે? એટલે સેન્સર બોર્ડે પણ ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે જે કોઈ ફિલ્મ બનતી હોય તો એમાં કઈ ટાઈપના ચારિત્રો છે, કઈ ટાઈપની વાતો કરે છે, કઈ ટાઈપના એમના સારાંશ છે, એ બધું ટેકનિકલી ધ્યાન રાખવાનું હોય છે. પણ ક્યાંક ને ક્યાંક સેન્સર બોર્ડ પણ આવી કોઈ ધ્યાન નથી રાખતું, અને આ દેશમાં લાગણીઓ ભડકાવાનું જે કામ બોલિવૂડના અમુક તત્વોનું છે આ બિલકુલ બંધ થવું જોઈએ. અને જે કંઈ આ એડવોકેટશ્રીએ ફરિયાદ કરી છે એ યોગ્ય છે, અને આખા ભારતમાં તમામ લોકોએ જેની પણ લાગણી દુભાતી હોય તમામે ફરિયાદ કરવાની જરૂર છે, જેથી આવા જે કંઈ ડાયરેક્ટરો છે એમને ખબર પડે ને એમની જે છાન છે એ ઠેકાણે લાવવાના પ્રયત્નો કરવા જોઈએ.